લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપરતા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા આપ દ્વારા યોજાયું બિઝનેસ કોન્ક્લેવ. આમ આદમી પાર્ટીના બિઝનેસ સેલ દ્વારા અમદાવાદ ખાતે એક બિઝનેસ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝ હાલ જે મુદ્દાઓનો સામનો કરી રહ્યા છે તેવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ કોન્ક્લેવમાં લોકલ ટ્રેડર્સ અને બિઝનેસ પર્સન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આપના નેશનલ સ્પોક પર્સન અને એમએલએ અતિશિષ સિંહ, આપના ગુજરાત પ્રેસિડેન્ટ ગોપાલ ઇટાલિયા, આપના બિઝનેસ સેલ અમદાવાદ પ્રેસિડેન્ટ રોહિત ખન્ના દ્વારા આ કોન્ક્લેવ સંબોધિત કરવામાં આવ્યું હતું. આ કોન્ક્લેવમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બિઝનેસ સેલના પ્રેસિડેન્ટ રોહિત ખન્નાએ જણાવ્યું કે રાત્રિના કર્ફ્યુથી અનેક લોકોને ધંધા રોજગાર ઉપર માઠી અસર થઈ છે, જેની હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝની કમર તોડી નાખી છે. પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓથોરિટીઝ અનેક પ્રકારના પ્રી ટેક્સ પર ભારે દંડ લગાવીને લોકો ઉપર વધારે ફાઇનાન્શિયલ બર્ડન લગાવી રહ્યા છે. ત્યારે આ કોન્ક્લેવમાં હાજર દિલ્હીના આપ ગવર્મેન્ટના એડવાઇઝર અતિશિષ સિંહે જણાવ્યું કે ડિમોનિટાઇઝેશનના આડેધડ નિર્ણયને લીધે આજે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહી છે. એક પણ ઉદ્દેશ્યને તેઓ પૂર્ણ કરી શકેલ નથી. જીએસટીના બિન આયોજિત અને અણધણ અમલીકરણથી ઘણી બાબતો વધુ વણસી છે, ત્યારે મહામારીના લીધે બધાને તકલીફ અને નુકસાન વેઠવું પડ્યું છે. પરંતુ સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ આ કટોકટી દરમિયાન બિઝનેસીસને કોઈ રાહત કે મદદ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. ત્યારે આપના ગુજરાત પ્રેસિડેન્ટ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે ગુજરાત કે કેન્દ્ર લેવલે બીજેપીની ગવર્મેન્ટ વિરુદ્ધ કોઈ ક્રેડિબલ વોઇસ નથી. આમ આદમી પાર્ટી આમ આદમી અને ઇન્ડસ્ટ્રીઝને અસર કરતા તમામ મુદ્દાઓ ઉઠાવશે. ત્યારે આ કોન્ક્લેવમાં દિલ્હીના આપના એમએલએ એ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની ગવર્મેન્ટ દ્વારા લોકોને અને બિઝનેસને શું બેનિફિટ થયા અને તેમના દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યા તેના વિશે પણ જણાવ્યું હતું. વેપારીઓની કોર્પોરેશનને લઈને જે સૌથી મોટી પરેશાની છે એ ટેક્સની છે. આજે તમે બધા જાણો છો કે કોર્પોરેશનમાં જે રીતની ધાંધલી ચાલી રહી છે, કોર્પોરેશન જે રીતે ઉઘરાણી કરી રહી છે વેપારીઓ જોડે પૈસા, રેસ્ટોરન્ટ પ્રતિ જો હું વાત કરું તો જે રીતનું કોરોનાના ટાઈમમાં રેસ્ટોરન્ટ બંધ કરીને સીલ કરીને 15,000-15,000ની પાવતીઓ ફાળવામાં આવતી હતી, નાના હોય કે મોટા હોય જે કંઈ રેસ્ટોરન્ટ હતું એ પ્રમાણે પૈસા લેવામાં આવતા હતા, ઓચિંતું રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવતું હતું કોઈ કારણ વગર સર. તો એ બધી મુશ્કેલીઓને જોઈને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીએ અમને ટેકો આપ્યો છે. વેપારી મંડળમાં હું એટલું કહી શકું કે બધા જ વેપારીઓને તકલીફ તો છે જ. કોર્પોરેશનના ટેક્સ બેઝિકલી જે આપણે વેપાર જગ્યા ભાડે ઉપર લીધી હોય તો ડબલ ટેક્સ પોલિસી છે, એક એ અમારો મુદ્દો છે જે અમે મોટા સ્તરેથી આગળ લઈ જવાના છે. તો આ હતો અત્યારનો બુલેટિન. મને હાલ આપો રજા. નમસ્કાર.